ધોરણ છ વિષય સંસ્કૃત આપણે પહેલો પાઠ જોઈએ. પહેલો પાઠ છે મમ અંગાની. મમ એટલે મારા, અંગાની એટલે અંગો. આપણે ગુજરાતી ભાષામાં, અંગ્રેજી ભાષામાં અને હિન્દી ભાષામાં શરીરના અંગોને કેવી રીતે બોલાય, સમજાય તે શીખી ગયા. હવે આપણે શરીરના અંગોને સંસ્કૃતમાં કેવી રીતે લખાય અને બોલાય તે શીખીશું. તો જુઓ, શરીરના અંગો. અહીં સરસ મજાનું એક બાળક આપ્યું છે અને એ બાળકના દરેક અંગોને નામ નિર્દેશ કર્યા છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ, અહીં આ ચિત્ર જુઓ. આ દાંતનું ચિત્ર છે, બરાબર? દાંત માનવ શરીરના દાંત છે, તો એને સંસ્કૃત ભાષામાં દંતા કહેવાય છે. નીચે જુઓ, હોઠ. હોઠને સંસ્કૃતમાં ઓષ્ઠ કહેવાય છે. દંતા અને ઓષ્ઠ એ બંને શબ્દોની પાછળ બે ટપકા આપ્યા છે. એ બંને ટપકાને વિસર્ગ કહેવાય છે. આપણે એને બોલવાનું નથી, ફક્ત એનો ઉચ્ચાર આવશે હ, દંતા હ, ઓષ્ઠ હ, બરાબર? હવે આપણે જોઈએ આગળનું ચિત્ર, કપાળ. કપાળને સંસ્કૃત ભાષામાં લલાટમ કહેવાય છે. આંખ. આંખ એટલે નેત્રમ. નાક. નાક એટલે નાસિકા. હવે આપણું આખું જે મોં છે એને સંસ્કૃતમાં કહેવાય છે મુખમ. વાળ. વાળને સંસ્કૃત ભાષામાં કેશાહ એમ કહેવાય છે. કાન. કાનને સંસ્કૃતમાં કર્ણહ કહેવાય છે. પછી આવશે શરીરનો ભાગ ગરદન. ગરદનને સંસ્કૃતમાં ગ્રીવા કહેવાય છે. હજી આપણે નીચે જઈએ તો જુઓ, અહીં છાતીનું ચિત્ર ને નામ નિર્દેશ કર્યું છે. તો છાતીને સંસ્કૃત ભાષામાં વક્ષઃ કહેવાય છે. પેટ. પેટને ઉદરમ કહેવાય છે. જમણી બાજુ જોઈએ તો હાથ. આપણો જે હાથ છે, જેને આપણે બાહુ કહીએ છીએ, એને સંસ્કૃત ભાષામાં હસ્ત કહેવાય છે. જીભ. જીભ એ આપણા મુખનો એક અંગ છે, તો જીભને જીહા કહેવાય છે. હવે આપણો જે હાથ છે ત્યાં નીચે જુઓ, આપણી હથેળીને નામ નિર્દેશ કર્યું છે. તો હથેળીને સંસ્કૃત ભાષામાં કરતલમ કહેવાય છે. પગ. જે આપણો પગ છે એને સંસ્કૃત ભાષામાં પાદહ કહેવાય છે. આ જુઓ, અહીં આપણો જે પગનો પંજો છે એને નામ નિર્દેશ કર્યું છે, તો એને સંસ્કૃત ભાષામાં ચરણ કહેવાય છે, બરાબર? તો આપણે શીખી ગયા. હવે ફરી આપણે એકવાર જોઈ લઈએ. દંતા. દંતા એટલે દાંત. ઓષ્ઠ. ઓષ્ઠ એટલે હોઠ. લલાટમ. લલાટમ એટલે કપાળ. નેત્રમ. નેત્રમ એટલે આંખ. નાસિકા. નાસિકા એટલે નાક. મુખમ. મુખમ એટલે મોં. કેશાહ. કેશાહ એટલે વાળ. કર્ણહ. કર્ણહ એટલે કાન. ગ્રીવા. ગ્રીવા એટલે ગરદન. જીહા. જીહા એટલે જીભ. વક્ષઃ. વક્ષઃ એટલે છાતી. ઉદરમ. ઉદરમ એટલે પેટ. હસ્તઃ. હસ્તઃ એટલે હાથ. કરતલમ. કરતલમ એટલે હથેળી. પાદહ. પાદહ એટલે પગ. ચરણહ. ચરણહ એટલે પગનો પંજો. હવે આપણે આગળ જોઈએ. સ્વાધ્યાય. પ્રશ્ન એક,
नीचेना चित्रोनी सामे संस्कृत में शब्दों लखो। हवे अहीं डाबी बाजू तमने घणा बधा चित्रों आप्या छे, एना नाम आपणे आ खाली जग्या में संस्कृत भाषा में लखवाना छे। तो पहलू जुओ, तमने अहीं एक मोनू चित्र पण आप्युं छे अने वाळ पण छे, एटले आपणे बंने लखीशुं, बराबर। तो सौथी पहेला लखीशुं मुखम। मुखम एटले मो, આપણે અહીં લખીશું મુખમ। ત્યાર પછી જુઓ કેશા, કેશા એટલે વાળ, અહીં આપણે લખીશું કેશાહા, બરાબર। ત્યાર પછી જોઈએ આપણે, અહીં આપેલું છે દાંત, દાંતનું ચિત્ર આપેલું છે, તો આપણે દાંતને લખીશું દંતા, અહીં લખીશું દંતા, દંતા હ, બરાબર। હવે અહીં હોઠ પણ દર્શાવેલા છે, તો અહીંયા આપણે ઓષ્ઠ પણ લખીશું ઓષ્ઠ હ, બરાબર। સંસ્કૃત ભાષામાં શબ્દની ઉપર શિરોરેખા કરવી અનિવાર્ય છે। ચાલો ત્રીજું ચિત્ર જુઓ, હોઠ। અહીં હોઠનું ચિત્ર છે, તેને આપણે બંને હોઠ આપેલા છે એટલે એને આપણે ઓષ્ઠો લખશું, ઓષ્ઠો। ત્યાર પછી ચાર નંબરનું ચિત્ર છે કાન, કાન તો એને આપણે સંસ્કૃતમાં લખીશું કર્ણહ, બરાબર। ત્યાર પછી શાનું ચિત્ર છે આંખ, આંખને સંસ્કૃત ભાષામાં લખાશે નેત્રમ। હથેળી, હથેળીને સંસ્કૃતમાં લખીશું કરતલમ। પગનો પંજો, જેને આપણે સંસ્કૃતમાં લખીશું ચરણહ। ફરી પાછા એકવાર જોઈ લઈએ, મુખમ, કેશા, દંતા, ઓષ્ઠ, ઓષ્ઠો, કર્ણહ, નેત્રમ, કરતલમ અને ચરણહ, બરાબર। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે, અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો। અંગોના નામ છે દંતાહા, ઓષ્ઠ, કરહ, નેત્રમ, વક્ષઃ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણહ અને જીહા। અહીં જે અંગોના નામ આપ્યા છે એને આપણે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરીશું। પહેલો વિભાગ છે મસ્તકના અંગો, તેમાં આપણે મસ્તકના અંગોમાં જે આ નામ આવતા હોય તે લખીશું। બીજું છે ધડના અંગો, તો અહીં ધડના અંગો લખીશું અને ત્રીજું છે હાથ પગના અંગો, તો અહીં આપણે હાથ પગના અંગો લખીશું। ચાલો જોઈએ, હવે પહેલું છે દંતા, દંતા આવશે મસ્તકના અંગોમાં એટલે આપણે અહીં લખીશું દંતા હા। બીજું છે ઓષ્ઠ, ઓષ્ઠ એટલે હોઠ, એ પણ આવશે મસ્તકના અંગોમાં એટલે આપણે અહીં લખીશું ઓષ્ઠ। ત્રીજું છે કરહ, કરહ એટલે હાથ, તો કરહ આવશે હાથ પગના અંગોમાં એટલે અહીં આપણે લખીશું કરહ। ત્યાર પછી છે નેત્રમ, નેત્રમ એટલે આંખ, આંખ આવશે મસ્તકના અંગોમાં એટલે અહીં આપણે લખીશું નેત્રમ। ત્યાર પછી વક્ષઃ, વક્ષઃ એટલે છાતી, છાતીનો ભાગ આવશે ધડના અંગોમાં એટલે અહીં આપણે લખીશું વક્ષઃ। મુખમ, મો આવશે મસ્તકના અંગમાં એટલે અહીં આપણે લખીશું મુખમ। ઉદરમ, ઉદરમ એટલે પેટ,
पेट आवशे धड़ना अंगों में, एटले अहीं आपणे लखीशुं उदरम। नासिका, नासिका एटले नाक, नाक पण आवशे मस्तकना अंगमां, एटले आपणे अहीं लखीशुं नासिका। चरणह, चरणह एटले पगनो पंजो, पगनो पंजो आवशे हठ पगना अंगोमां, एटले आपणे अहीं लखीशुं चरणह। त्यार पछी जीहा, जीहा एटले जीभ, जीभ आवशे मस्तकना अंगोमां, એટલે આપણે અહીં લખીશું જીહા। જુઓ સરસ મજાનું વર્ગીકરણ થઈ ગયું, જેમાં મસ્તકના અંગો જે આવતા હશે તે આપણે અહીં લખ્યા, ધડના અંગોના નામ અહીં લખ્યા અને હઠ પગના અંગોના નામ અહીં લખ્યા।